धोरण पांच पर्यावरण आसपास स्व अध्ययन पोथी। एकम सत्तर दीवाल ओळंगी लीधी। दीवाल ओळंगी लीधी एटले अहीं एम कहेवा मांगे छे के जे समाजना खोटा रीत रिवाजो होय, समाजे जे रीत रिवाजोनी दीवाल ऊभी करी होय एने ओळंगी लेवी अने जीवनमां आगळ प्रगति करवी। तो आपणे ए प्रश्नो जोईशुं। प्रश्न एक, नीचेना प्रश्नोना जवाब लखो। एक, तमने कोई रमत रमवानो कहे तो तमे कई रमत रमो अने केम? तो आ प्रश्ननो जवाब आपणे अहींया लखवानो छे। आ रीते जवाब लखीशू, मने कोई रमत रमवानू कहे तो हूँ क्रिकेट अने कबड्डी रमीश, केम के आ रमतो रमवानामां मने मजा आवे छे अने कसरत थाय छे। तमने जे गमती होय तमारे लखवानी। प्रश्न बे, तमे कोई रमत रमो छो ते रमतमां तमने केवी मुश्किली पड़े छे એટલે કે કઈ તકલીફ પડે છે એ આપણે લખવાનું છે। તો જ્યારે હું કોઈ રમત રમું ત્યારે જો મારા સાથી મિત્રો મને હેરાન કરે કે કોઈ મિત્ર અન્યાય કરે ત્યારે મને દુઃખ થાય છે। જો એ રમતમાં કોઈ વાર મને ઈજા થઈ જાય તો દુઃખ થાય છે। આ ઉપરાંત તમને બીજી શું તકલીફ પડે? તો જો રમવાના સાધનો ના હોય બરાબર તો તકલીફ પડે, કોઈ આપણને રમવાની ના પાડે તો શું થાય? આપણને ગમે નહીં, રમવા માટે મેદાન કે કોઈ જગ્યા ના હોય તો પણ આપણને રમવામાં તકલીફ પડે। તો આ બધું તમે લખી શકો। પ્રશ્ન બે, શાળાએ રમત ગમતમાં છેલ્લા 5 વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ વિશે લખો। આપણી શાળાએ છેલ્લા 5 વર્ષમાં એટલે કે અત્યારે 2023 ચાલે છે, તો 2022 એના પહેલા 2021 એના પહેલા 20 19 18 17 એમ છેલ્લા 5 વર્ષમાં જે જે રમતોમાં ભાગ લીધો હોય અને જે સિદ્ધિ મેળવી હોય એ આપણે અહીંયા લખીશું। રમતનું નામ છે દોડ। તો દોડ એ વ્યક્તિગત રમત છે કે જૂથ રમત છે? હા, જૂથ રમત એટલે શું? જેમ કે કબડ્ડી, જેની અંદર બધા ભેગા થઈ રમે અને જે જીત થાય એ આખી ટીમની જીત ગણાય, આખી ટીમની જીત, હાર થાય તો પણ આખી ટીમની હારે। જ્યારે દોડની અંદર કોઈ વ્યક્તિ જે દોડતો હોય એ જે જીતી જાય તો એની પર્સનલ વ્યક્તિગત જીત કહેવાય, ખબર પડી? હા, ક્રિકેટ, તો ક્રિકેટ કેવી રમત કહેવાય? ટીમની, એટલે કે જૂથ રમત કહેવાય। ખોખો જૂથ રમત, વોલીબોલ વ્યક્તિગત, વોલીબોલ જૂથ રમત, આખી ટીમ હોય એમાં, બરાબર છે? અને લાંબી કૂદ ટૂંકી કૂદ વ્યક્તિગત, હા ઊંચી કૂદ એમ। તો વ્યક્તિગત રમત 2014માં રમ્યા હતા, કયા સ્થાન સુધી પહોંચ્યા? તાલુકા સુધી, અને વર્તમાન પત્રની અંદર ફોટો આવ્યો હતો। બીજું કબડ્ડી, તો જૂથ રમત છે, 2014માં રમ્યા, જિલ્લા કક્ષાએ સુધી ગયા અને અમારી શાળાનું નામ રોશન કર્યું। શું મળ્યું? તો કપ મળ્યું, શિલ્ડ કહેવાય ને જે, કપ શિલ્ડ કહેવાય, શું કહેવાય ને? ત્રીજું ખોખો, કેવી રમત કહેવાય? જૂથ, 2015માં રમ્યા, રાજ્ય કક્ષાએ સુધી ગયા, બરાબર, નામ અને ખેલાડીઓનો ફોટો આવ્યો હતો। જો આપ દરેક વખત જીત્યા ત્યારે શું થયું? વર્તમાન પત્રમાં અમારી શાળાનું નામ અને ખેલાડીઓનો ફોટો આવ્યો હતો, પ્રમાણપત્ર અને શિલ્ડ મળ્યા હતા। તો આ જે વિગત હતી એ આપણે અહીંયા આ રીતે બધી લખવાની। યોગાસન, તો એ વ્યક્તિગત રમત છે, જેમ કે જુદા જુદા આસનો છે જે વ્યક્તિ પોતે કરે તો એની સિદ્ધિ પોતાની કહેવાય, 2016માં તાલુકા સુધી। ચેસ, ચેસની રમત જોઈ છે? એક બોર્ડ આવે એના ઉપર જુદા જુદા શું હોય, ગોળ નહીં, એના ઉપર શું હોય? તો જુદા જુદા હાથી ઘોડો હોય ને, હાથી હોય છે ને, ઘોડો ઊંટ હોય, રાજા હોય, વજીર હોય ને પેદા હોય, આગળ એ રમત આવે, એ રમત રમવાની, ચેસ એ વ્યક્તિગત રમત છે, 2021માં જિલ્લા સુધી ગયા હતા। તો આ રીતે તમારે તમારી શાળાનું લખવાનું, આપણે આપણી શાળાનું લખવાનું છે। પ્રશ્ન 3, તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તે વિશે લખો। તમે જે જે પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય સ્પર્ધાત્મક, સ્પર્ધા એટલે શું? તો સ્પર્ધા એટલે કે એવી હરીફાઈ, રમત એવી હરીફાઈ કે જેની અંદર બે કે બે કરતા વધારે લોકો ભાગ લે અને જેને છેલ્લે નક્કી થાય કે કોણ જીત્યું છે અને કોણ હાર્યું છે, કોનો કયો નંબર આવ્યો છે, એને સ્પર્ધા કહેવાય। જેમ કે અહીંયા ક્રમ 1 2 3 4 છે, દોડ, કબડ્ડી, યોગાસન અને ગોળાફે। દોડ તો વ્યક્તિગત રમત કહેવાય, 2018માં ભાગ લીધો અને તાલુકા સુધી પહોંચ્યા। કબડ્ડી જૂથ રમત છે, 2019માં ભાગ લીધો અને તાલુકા સુધી। યોગાસન વ્યક્તિગત રમત છે, 2022માં ભાગ લીધો અને જિલ્લા સુધી પહોંચ્યા।
ગોળાફા એક વ્યક્તિગત રમત છે, 2021માં ભાગ લીધો અને જિલ્લા સુધી પહોંચ્યા. અન્ય વિગત શું તો ન્યૂઝપેપરમાં મારું શહેરાનું નામ તથા ફોટો આવ્યા હતા અને બધે વાહ વાહ થાય. બરાબર, તો તમે જેમાં ભાગ લીધો હોય, આપણી શાળામાં આપણે હરીફાઈ રાખીએ છીએ. કઈ કઈ હરીફાઈ રાખીએ છીએ? દોડ, લીંબુ ચમચી, સરસ, પોતાદા, આ રમતો થઈ, રમતોની થઈ. આ ઉપરાંત આપણે ચિત્ર સ્પર્ધા રાખીએ છીએ, ગીત સ્પર્ધા, વાર્તા સ્પર્ધા, તો આ બધી સ્પર્ધા થઈ રાખીએ છીએ ને. ચલો આગળ પ્રશ્ન 4. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવેલી હોય તેવી ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ મેળવી ચોંટાડો. ભારતીય મહિલા, મહિલા એટલે કોણ? સ્ત્રીઓ. ભારતની એવી સ્ત્રીઓના જેને સફળતા મેળવી હોય, બરાબર, કોઈ પણ ક્ષેત્ર, જુદા જુદા ક્ષેત્રો છે, જેમ કે રમત ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્ર, કલા ક્ષેત્ર, કલા એટલે કે ચિત્રકલા આવે, સંગીત કલા આવે, વાદન એટલે કે વગાડવું, બરાબર, એના ફોટા ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ નીચે લખો. તો જો અહીંયા તમારે ફોટા ચોંટાડવાના છે ને, એને ક્ષેત્રનું નામ લખવાનું. જો મેં ઉદાહરણ આપ્યા છે, લતા મંગેશકર કોણ હતા? સંગીત ક્ષેત્ર, ગાયક કલાકાર. કિરણ બેદી રાજકારણ ક્ષેત્રે, રાજકારણ ક્ષેત્રે કોણ હતું? તો ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી. કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્ર, અવકાશ એટલે કે રોકેટમાં બેસીને અવકાશમાં જવું અને વિવિધ શોધ કરવી. મિતાલી રાજ કોણ? ક્રિકેટમાં. ચલો, પીવી સિંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે? બેડમિન્ટન. માના પટેલ સ્વિમર, સ્વિમર એટલે શું? તરવું. સ્વિમિંગ એટલે શું કરવું? પાણીમાં તરવાની જે રમત હોય એમાં એમણે આગળ સિદ્ધિ મેળવી છે. અંકિતા રૈના ટેનિસ સ્ટાર છે. કોણ છે? ટેનિસ સ્ટાર. ચલો, સાવિત્રીબાઈ ફૂલે, તો એમણે કોણ હતા? ભારતીય સમાજ સુધારક. હવે સમાજ સુધારક એટલે શું? તો સમાજની અંદર જે જે કુરિવાજો હોય, ખરાબ રિવાજો હોય, ખરાબ પ્રથાઓ હોય, એને શું કરવાનું? સુધારવાની. ઇન્દિરા ગાંધી અને આનંદીબેન પટેલ, આ તો તમે નામ સાંભળ્યું હશે, એ રાજકારણ ક્ષેત્રે હતા. કયા ક્ષેત્રે? મધર ટેરેસા માનવતાની સેવા માટે જાણીતા છે. એમણે કેટલાય ગરીબ અને બીમાર લોકોની સેવા કરી હતી. સરોજિની નાયડુ એ સ્વતંત્ર સેનાની અને કવિત્રી હતા. તો આમાંથી કોઈ પણ ચારના અથવા તમને જે બીજા મળે એના ફોટા ચોંટાડવાના અને એ કયા ક્ષેત્રમાં સફળ વ્યક્તિ હતા એ નીચે લખવાનું. પ્રશ્ન 5. અહીં જેના ચિત્રો આપ્યા છે તે મહિલાઓ વિશે લખો. ચલો, પહેલું ચિત્ર કોનું છે એને આપણે ઓળખવાનું છે. તો આ છે સરિતા ગાયકવાડ. કોણ છે આ બેન? સરિતા ગાયકવાડ. એમના પિતાનું નામ છે લક્ષ્મણભાઈ અને હાલ કોણ છે? DYSP. કોણ છે? DYSP એટલે કે પોલીસનો એક હોદ્દો આવે, બરાબર, જિલ્લા DYSP, ડેપ્યુટી સેક્શન પોલીસ વડા કહેવાય, બરાબર, પોલીસનો હોદ્દો. એક ભારતીય દોડવીર મહિલા છે. એ દોડની અંદર એમણે આગળ સિદ્ધિ મેળવી હતી. 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાત છે. હવે દોડ એટલે કે સીધું સીધું દોડવું અને વિઘ્ન દોડ એટલે વચ્ચે વચ્ચે વિઘ્ન આવે, એટલે કે વચ્ચે ઊંચું આવે મૂકેલો થાંભલો, એને કૂદીને જવાનું હોય, બરાબર. ગુજરાત સરકારની બેટી બચાવો અભિયાન માટેની બ્રાન્ડ એમ્બેસેડર છે. જન્મ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના કરડી અંબા ગામ ખાતે આદિવાસી પરિવારમાં થયો હતો. તો આ ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારમાં જન્મેલી એક દીકરી હતી જે ખૂબ સારી રીતે દોડી શકતી હતી. એની અંદર એ તાકાત હતી. એણે ખૂબ મહેનત કરી, પ્રેક્ટિસ કરી અને ભારતનું નામ રોશન કર્યું. હાલ એ કયા હોદ્દા ઉપર છે? DYSP. ચલો, આ બેન છે ભાવિનાબેન પટેલ. એમના પિતાનું નામ છે હસમુખભાઈ. દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી. ટેનિસ પણ એના ઉપર રમવાનું, ટેબલ ઉપર રમવાનું. દિવ્યાંગ એટલે શું? કે એમને પગની તકલીફ છે, પગે ચાલી શકતા નથી. એ ખુરશીમાં બેસીને રમે, બધું કામ એને ખુરશીમાં બેસીને કરવાનું. ટોક્યો પેરા ઓલિમ્પિક 2021માં, ક્યારે? આ ટોક્યો પેરા ઓલિમ્પિક જે 2021માં રમાયું એમાં ભારત માટે એમણે સિલ્વર મેડલ જીત્યો. કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ. અને એમનો જન્મ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામમાં થયો હતો. હવે આ બેન છે, એમનું નામ છે પૂનમબેન પરમાર. પારુલ દલસુખભાઈ, એમના પિતાનું નામ દલસુખભાઈ. હવે ગુજરાતના પેરા બેડમિન્ટન ખેલાડી છે. આમ આ પણ દિવ્યાંગ વ્યક્તિ છે, આપણા જેમ સામાન્ય નથી. એમને શરીરે ખોડખા પણ છે, છતાં પણ જુઓ એમને બેડમિન્ટનની અંદર સારી એવી સિદ્ધિ મેળવી. એમનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. 3 વર્ષની ઉંમરે પોલિયોનો રોગ થયો હતો. આપણે શાળાની અંદર પોલિયોના ટીમ્પા પાય છે ને,
તો આ બેનને એ પોલિયોના ટીમ્પા કદાચ નહીં પીધા હોય, એના કારણે એ રોગ લાગુ પડી ગયો. 3 વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. પિતા પાસેથી બેડમિન્ટન શીખ્યા હતા. બેડમિન્ટનની રમત કોને જોડેથી શીખ્યા? એમના પિતાજી પાસે. તેમને ભારત સરકાર 2009માં અર્જુન એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ એનાયત કરાયો હતો. તો ભારત સરકાર તરફથી કયો એવોર્ડ મળ્યો એમને? અર્જુન એવોર્ડ. કયો એવોર્ડ? અને ગુજરાત સરકાર તરફથી કયો એવોર્ડ મળ્યો? એકલવ્ય એવોર્ડ. તો આ બેનનું નામ શું છે? પૂનમબેન પરમાર. કઈ રમતના ખેલાડી છે? તો પેરા બેડમિન્ટન ખેલાડી છે. અને આ બેન ભાવિના બેન પટેલ ટેબલ ટેનિસ ખેલાડી છે. અને આ સરિતા બેન ગાયકવાડ સાના ખેલાડી હતા? દોડવીર હતા. પ્રશ્ન 6. નીચેની રમતો છોકરીઓ છોકરાઓ કે બંને રમતા હોય તે મુજબના યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરો. તો જુઓ, આપણી શાળાની અંદર, આપણા ગામની અંદર, આપણી આજુબાજુના વિસ્તારની અંદર આ રમતો છોકરા રમે છે કે છોકરીઓ કે બંને રમે છે? જો બંને રમતા હોય તો બંનેમાં ખરું આવે, એકલા છોકરા રમતા હોય તો એકલા છોકરાઓમાં ખરું આવે, અને એકલી છોકરીઓ રમતી હોય તો એકલી છોકરીઓમાં ખરું કરવું. ચલો, ગિલ્લી દંડા કોણ રમે? બહેનોને રમતી જોઈ છે? તો ત્યાં ખરું નહીં કરવાનું. માલદડી બંને રમે, છોકરા એ રમે, આપણે રમે છે ને. ચલો, સંતા કુકડી બંને. ચલો, સાતોડિયું, લંગડી, આંધ્રો પાટો, નદી પડવત, નદી પર્વત કોણ રમે છે? બંને રમે છે. ચલો, લકોટી, ખાલી છોકરાઓ રમે, બેનો લગભગ લકોટી રમતી નથી. ભમરડો, અમદાવાદ, અમદાવાદ એટલે શું? 5 ખાના પડે, આપણે મેં શીખવાડી દીધું તમને. અમદાવાદ 5 ખાના પડે, પછી ખાપિયા અથવા કુકા આવે, કોડીઓ આવે, એની મદદથી રમવાનું. પોચીકા બંને, કોડી બંને, ધમાલ ધોકો છોકરાઓ, સાપસીડી અને લૂડો બંને. ચલો, અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે છે તેવી માન્યતા હોવી જોઈએ, શા માટે? તમારા વિચારો જણાવો. તમે શું માનો છો એ તમારે લખવાનું છે. તો આવી માન્યતા ન હોવી જોઈએ. છોકરા હોય કે છોકરીઓ, બંનેને બધી જ રમતો રમવાની ઈચ્છા હોય છે, તેમનામાં શક્તિ પણ હોય છે. આથી આવી માન્યતાઓ દૂર કરી છોકરા અને છોકરીઓને સમાન ગણવા જોઈએ. એવું ના હોવું જોઈએ કે બહેનો અમુક રમત રમી ના શકે. સાચી વાત છે કે ખોટી વાત છે? તમને બધી રમતો રમવા મળવી જોઈએ કે ના રમવી જોઈએ ભાઈ બહેનો? સરસ. તો આપણે સરસ મજાનો એકમ ભણ્યા. તો બહેનો માટે જે સમાજમાં દિવાલ બનાવી દીધી છે કે બહેનો અમુક કામ કરી શકે નહીં, એ ખોટી છે. એ દિવાલ શું કરવાની છે? બહેનોએ ઓળંગી લેવાની છે. અને એમને પણ પોતાનું નામ શું કરવાનું છે? સમાજમાં અને દેશની પ્રગતિ માટે દેશનું નામ રોશન કરવાનું છે. આવા જ બીજા ઉપયોગી વિડીયો મેળવવા માટે અને અમને પ્રોત્સાહન આપવા માટે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો અને ભણતા રહો. જય શ્રી રામ.